સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે રહેતા ક્ષત્રિય સમાજ દ્વારા અનુજા પાડવામાં આવ્યા હતા, જેમાં પશુઓના રક્ષણ માટે વર્ષમાં એક વખત બળિયાદેવની બાધા આજે પણ કરવામાં આવે છે, જે વર્ષોથી ચાલી આવતી પરંપરા આજે પણ યંત્રયુગમાં યથાવત છે. પ્રાંતિજ નાની ભાગોર વિસ્તારમાં રહેતા ક્ષત્રિય સમાજના ભાઈ બહેનો દ્વારા બળિયાદેવના મંદિર ખાતે આજે વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ ભાદરવા સુદ પાંચમ બળિયાદેવની ઉજવણી કરવામાં આવે છે અને જે કંઈ બાધા હોય કે શ્રદ્ધાથી પૂર્ણ કરવામાં આવે છે અને પોતાના પશુઓની તંદુરસ્તી રોગ પ્રતિકાર માટે એક દિવસ માટે અણુજા પાડવામાં આવે છે, જેમાં પશુ દૂધનું વિતરણ કરવામાં આવતું નથી અને નાનાથી મોટા મહિલાઓ સહિત કુલેર, ઘઉંના ટોઠા, બુંદી જેવી પ્રસાદ લઈને નેશનલ હાઈવે 8 ઉપર આવેલ બળિયાદેવના મંદિર ખાતે જઈને બાધા પૂર્ણ કરવામાં આવે છે અને ત્યારબાદ પરત આવી બહુચર મંદિર ખાતે ટોળાનું હવન કરવામાં આવે છે અને ક્ષત્રિય સમાજના ભાઈ બહેનો દ્વારા પ્રસાદ લઈ છૂટા પડ્યા હતા. જિલ્લા વોલ ZSTV પ્રાંતિજ. આજે શું પ્રસંગ છે તમારો? આજે બળિયાદેવની ઉજવણી છે. ભાદરવી સુદ પાંચમના દિવસે બળિયાદેવની ઉજવણી કરીએ છીએ દર વર્ષે. આ સાલ બી પણ સારા બધા વડીલો, બહેનો અને માતાઓ તેમના મનસાકથી જે કોઈ બાધાઓ હોય, આ તે હોય, ગમે તે મન શ્રદ્ધાપૂર્વક બળિયાદેવની અને મા કોઠારી માને શ્રદ્ધાથી બધા ભક્તો આજે ભાદરવી પાંચમના દિવસે દર વર્ષે અમે અહીંયા બળિયાદેવની ઉજવણી કરીએ છીએ અને બધાને બળિયાદેવ સારી રીતે બધાને સારા રાખે અને કોઈને રોગપ્રતિકારમાંથી શક્તિ આપે, એના માટે અમે દરેક બધા ભાગપૂર્વક અહીંયા દર વર્ષે અમે આવીને ભાદરવીના બળિયાદેવની ઉજવણી કરીએ છીએ. પાણી તો હવે એવું છે કે હવે બોકમાં વરસાદ આ સાલ સારો છે, વધુ વરસાદના કારણે પાણી ભરાયેલ છે અને જે રસ્તો ખરો જે બળિયાદેવ આવવાનો ત્યાં બી ખાસું જે લગભગ આપ જે ડિચનના સુધી પાણી છતાંય પણ ભક્તો ત્યાંથી પાણીમાં થઈને પણ બળિયાદેવની ત્યાં આવીને પ્રસાદી અને તેમની જે ટોઠાને જે કરીને અને ઉજવણી કરીએ છીએ. સરકારી તંત્રને કોઈ કહેવા માંગશો? હા, હું કહેવા માગું છું કે જે હાઈવે ઉપર જે રસ્તો અત્યારે બંધ કરવામાં આવેલ છે એ બધા ભક્તો અમારે ત્યાંથી પસાર ફક્ત 20 મિનિટનો રસ્તો હતો પણ અત્યારે અમારે 1 કલાક ને 20 મિનિટથી આમ ફરીને કમાલપુર થઈને વાઘપુરના રોડ ઉપર થઈને એમ ફરીને અમારે આવવું પડ્યું. આજે તો તકલીફ તો પડી છે પણ સરકારને મારી નમ્ર વિનંતી છે કે વહેલી તકે જો આવા પ્રસંગો ઘણા બાકી છે, દરેકને પ્રસંગ આવે છે તો તત્કાલી દેશ તો ખુલવામાં. હવે આપણા પ્રાંતિજ શહેરમાં ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ, પ્રાંતિજ શહેરમાં સૌથી મોટી ડિસ્પ્લે ધરાવતો શોરૂમ ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ. ફ્રીજ, LED ટીવી, AC, કુલર, વોશિંગ મશીન, ઘરઘંટી, ઓવન, મોબાઈલ સહિત ઇલેક્ટ્રોનિક્સ ચીજ વસ્તુઓનો વિશાળ શોરૂમ એટલે ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ. દરેક ઇલેક્ટ્રોનિક્સ ચીજ વસ્તુઓ ખૂબ જ વ્યાજબી અને સ્ટાન્ડર્ડ કંપનીની હાજર સ્ટોકમાં મળી રહેશે અને સરળ હપ્તે વગર વ્યાજે મળશે. કોઈ પણ ઇલેક્ટ્રોનિક્સની ચીજ વસ્તુઓ ખરીદવા માટે આજે જ અમારા શોરૂમની મુલાકાત લો. સ્થળ 456 પ્રમુખ સંગમ કોમ્પ્લેક્સ, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. મોબાઈલ નંબર 8509664 પટેલ. અમારી બીજી બ્રાન્ચ ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ, B2425 સેતુ સ્ક્વેર કોમ્પ્લેક્સ, મોટા ચિલોડા. મોબાઈલ નંબર 9898084803. રાજ પટેલ.